તો મને બહુ યાદ આવે. ખરા અર્થમાં શિક્ષકો આપણા જીવનમાં એક કહેવાય ને કે ગુરુ, અંધકારથી અજવાળા તરફ જવાનો રસ્તો બતાવે છે. એને જ ખરા અર્થમાં ગુરુ કહેવાય. શિક્ષક આપણા જીવનમાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. જેમ સુનિલબેન ક્યાંક તેમના શિક્ષકને યાદ કરતા, તેમના સ્કૂલના દિવસો યાદ કરતા આવું થઈ ગયા. અલગ અલગ મહાનુભાવો પણ, અને તમે પણ જયારે કદાચ શિક્ષક દિવસમાં શિક્ષકને યાદ કરો ત્યારે તમારી આંખમાં પણ ક્યાંક પાણી આવતા હશે. આગળ જાણીએ કે સોશિયલ એન્ટરપ્રિન્યોર જે રુઝાન ખંભાતા છે તેઓ શિક્ષક દિન નિમિત્તે શું કહી રહ્યા છે. કે ઘણા લોકો, ઘણા સ્ટુડન્ટ એવું વિચારે કે ટીચર એટલે ખરાબ યા ખાલી ભણભણ કરાવે છે. પણ મારે એવું કેવું છે આજની તારીખમાં, ખાસ દીકરીઓને, કે પેરેન્ટ્સ પછી સૌથી વધારે તમારા નજદીક હોય તો તમારા ટીચર. તમને કોઈ બી પ્રોબ્લેમ હોય, કારણ કે મેં અત્યારે ઘણી ચીજો જોઈ છે કે દીકરીઓ પોતાના મમ્મી ડેડીને નથી કહી શકતી. એ લોકો બી એ છે કે મમ્મી ડેડી ગુસ્સો કરશે યા જે બી, પણ અગર એ લોકો એ ભલે મમ્મી ડેડીને ના કહી શકે પણ ટીચરને અગર એ લોકો કહે તો બહુ લાભ છે. લાભ એટલા માટે છે કારણ કે ટીચર એ લોકોને સમજી શકશે. અને મારે આજે ટીચર્સને બી કહેવું છે કે જ્યારે તમારે ત્યાં કોઈ દીકરી કંઈક મૂંઝવણથી રહે અને એના રિઝલ્ટ સારા ના આવે તો તમે એને સામેથી જઈને પૂછો કે કેમ દીકરા, કંઈક પ્રોબ્લેમ છે, તો એ શોર તમને ખુલીને કહેશે. કારણ કે આજની તારીખમાં જે પેલા છેડતી ને એવા બનાવો છે એમાં બેન મૂંઝવાઈ જાય છે. એટલે આ બધા પોઈન્ટથી એક ટીચર અને સ્ટુડન્ટનો જે રિલેશન છે એ મારા માટે બહુ જ પાયસ રિલેશન છે, એક પવિત્ર રિલેશન છે. અને એટલા માટે મને ટીચર્સ ડે બહુ ગમે છે કે એ દિવસે આપણે ટીચરોને, આપણા ગુરુઓને આપણે થેન્ક યુ કહી શકીએ છીએ કે તમે અમારા, યુ હેવ પ્લેડ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન મોલ્ડિંગ અવર લાઈફ, અને આજે અમે છીએ એમાં તમારું બી યોગદાન છે. થેન્ક યુ વન્સ અગેન એન્ડ હેપી ટીચર્સ ડે. થેન્ક્સ અલોટ.